વાત છે અધ્યાત્મ વિષયક, અને એ માટે આપણે આમંત્ર્યા છે એક આધ્યાત્મિક પુરુષને જે દાદા ભગવાનના નામથી ઓળખાય છે. એમનો થોડો પરિચય કરી લઈએ. દાદાજીની વય 75 વર્ષની છે અને એમનું ગ્રહસ્થી જીવનનું નામ છે શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ. 1958માં એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને 1973થી એમણે આ જનકલ્યાણની પ્રવૃત્તિનો આરંભ કર્યો. એમની પાસે ઘણી વાતો જાણવાની છે, શીખવાની છે, સમજવાની છે, અને આપણે વધારે સમય વ્યય કર્યા વિના એમનાથી થોડી પ્રશ્નોત્તરી કરીએ. પણ એક નાની સમસ્યા એ છે કે એમને સાંભળવાની જરા તકલીફ છે, એટલે હું જરા ઊંચા અવાજે બોલીશ, વાંધો નહીં આવે. દાદાજી, મારે પહેલો પ્રશ્ન એ કરવો છે કે આપનું નામ છે દાદા ભગવાન. હવે આ નામ સામાન્ય રીતે જીવંત વ્યક્તિઓને આપણે ભગવાન કહેતા નથી, અને આ જે નામ છે દાદા ભગવાન, એ ભાવકોએ અને ભક્તોએ આપ્યું છે કે આપે સ્વયં પસંદ કર્યું છે? એ અમારા ભત્રીજાના દીકરા હતા, જેનો હું દાદો થયું. જી, એ માણસ રોજ દાદા, પહેલા દાદા કહેતા હતા અને પછી ભક્તિમાં આવ્યા પછી દાદા ભગવાન કહેવા માંડ્યા. જેમ જેમ એમને શ્રદ્ધા બેસતી ગઈ તેમ તેમ, એટલે દાદા ભગવાન એમના કહેવાથી બીજા લોકો પણ દાદા ભગવાન કહેવા માંડ્યા. એટલે બીજા લોકોની પાસે મેં ચોખવટ કરી કે દાદા ભગવાન હું નથી. બરાબર, દાદા ભગવાન તો મને જે પોતાની મારી ભૂલો બતાવે છે એ દાદા ભગવાન છે, અને હું આને આમ કરીને નમસ્કાર કરું છું, દાદા ભગવાનના અસીમ જય જયકારો એમ બોલું છું. તમે પણ બોલશો તો તમને હેલ્પ થઈ જશે. બરાબર, એટલે દાદા ભગવાન આ લોકોએ હું કરેલું છે. અને હું તો જ્ઞાની પુરુષ છું, એમાં બે મત નથી. જ્ઞાની પુરુષ છું એટલે બધી જાતના પ્રશ્નોનું સોલ્યુશન આપી શકું છું, એમાં બે મત નથી. બરાબર છે. એક બીજો પ્રશ્ન એ થાય છે દાદાજી કે આપના ભક્તો કયા વર્ગમાંથી આવે છે? હાજી, ભક્તો ગરીબમાં ગરીબ માણસો અને શ્રીમંતમાં શ્રીમંત માણસો સુધીના બધા માણસો આવે છે, અને બુદ્ધિજીવીઓ પણ ઘણા માણસો આવે છે. એટલે સ્ત્રીઓ પણ ખૂબ આવે છે, બાળકો પણ ખૂબ આવે છે, અને ભણતર વાળી છોકરીઓ અને છોકરાઓ પણ આવે છે. લગભગ બધા થઈને 50,000 માણસ આવતું છે. બરાબર છે. એટલે મારે એક મિનિટે પણ મને નવરાશ થતી નથી, દિવાળી દાડે પણ નવરાશ થતી નથી. રોજ 6:30 વાગ્યાથી કામ શરૂ થાય છે, તે રાતના 11:30 સુધી કામ ચાલે છે, તેમાં 3 કલાક મને આરામ આપે છે. આ લોકો 12 થી 3 સુધી આટલો આખો દિવસ ચાલે છે, અને દિવાળી દાડે તો મને સેકન્ડ ટાઈમ નહીં મળતો, એટલે મારે રજા હોતી નથી કોઈ જાતની. બરાબર છે. હવે દાદાજી, એક બીજી વાત આમાં આવે છે કે આપના ભાવક કે ભક્ત થવું હોય તો કોઈ યોગ્યતા કે કોઈ દીક્ષા કે કોઈ આચાર સંહિતા એવી આપે નક્કી કરી છે? ના, દરેક માણસ ને ગમે તેવો હોય પણ મને ભેગો થાય એના અધિકારી હું કહું છું. એ પછી મને પૂછે છે કે હું તો જુગાર કરું છું, હું રમી રમું છું, તારી ઈચ્છા શું કે છે? જુગાર કરવાની, રમી રમવાની છે? ના, મારે શાંતિ જોઈએ છે અને ભગવાનની પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય છે. મેં કહું તું અધિકારી છું. બરાબર છે. કોઈ પણ માણસ આ મારે તો એ અધિકારી થાય છે અને એની મારે કુદરતી રીતે થઈ જાય છે. જી, એવું. એટલે લગભગ 5,000 માણસો લગભગ દાદા ભગવાનને નિરંતર યાદ રાખે છે, નિરંતર એક ક્ષણ બાકી સિવાય. એક બીજો પ્રશ્ન. હાજી, અને પ્રશ્ન એ છે કે આપણે ભક્તિની વાત કરીએ છીએ. હાજી, ભક્તિ, ભક્તિમાં જ્યારે આપણે આવીએ ત્યારે ગીતામાં શ્લોક છે કે કૌંતેય પ્રતિજાનિહિ નમે ભક્તઃ પ્રણશ્યતિ. બરોબર. હે કુંતીના પુત્ર, તું નિશ્ચય જાણજે કે મારો ભક્ત નાશ પામતો નથી. હવે ભક્તિ જ્યારે આપણે મૂકીએ કેન્દ્રમાં ત્યારે બુદ્ધિ અને તર્ક એ બંને બંધ કરવા પડે છે, એવું મારું માનવું છે. આપ જરા માર્ગદર્શન આપો. ભક્તિનો સ્વભાવ જ એવો છે જી કે બુદ્ધિ તર્ક ઓછા કરે છે અને એનામાં છે તે સૂજ વધારે વધતી જાય છે. સમજ સૂજ સૂજ એ વધતી જાય છે. એક ઘટે છે તો બીજું વધે છે, એટલે પેલાનો સંતોષ રહે છે. નહીં તે ઘટે બુદ્ધિ તો સંતોષ ના રહે, પણ બીજી બાજુ સમજ વધે છે એટલે એનો સંતોષ રહે છે. અહીં એક બીજી વાત આવે છે દાદાજી. હાજી, કે શ્રદ્ધા, આપણે શ્રદ્ધા રાખીએ છીએ. હવે ભક્તિ અને શ્રદ્ધા એ બે વચ્ચેનું અંતર થોડું સમજવું હતું. હાજી, હવે શ્રદ્ધા એક વસ્તુ એવી છે કે વ્યવહારમાં દરેક વાતમાં શ્રદ્ધાની જરૂર છે.
આપણે ટ્રેનમાં સાથે ગઈકાલે એક્સિડન્ટ થયો હોય અને બોમ્બે આવવું હોય તો આપણે બોમ્બે આવવાની જરૂરત છે અને એક્સિડન્ટ થયેલો છે એ વાત પણ ખાતરી છે તો શંકા રાખશો કે આમ થયું હતું કાલે આમ થશે એવું રાખ્યા કરતા શ્રદ્ધા જ રાખવી કશું કાંઈ થવાનું નથી બસ એટલે શંકા નહીં કરવી શંકાથી માણસ કોઈ પણ માણસ વિનાશ જ થાય શંકામાં કોઈ પણ જાતમાં શંકા નહીં કરી પોતાની છોકરીઓ કોલેજમાં જતી હોય મોટી ઉંમરની અને ત્યાં આગળ મનમાં એમ શંકા પડે કે એની જોડે કોઈ છોકરા જોડે ફરે છે તો શંકા નહીં કરવાનો ઉપાય કરવાનો બરાબર શંકા બિલકુલ કરવાની નહીં શંકા આવશે તો વિનાશ થશો અને હેલ્પ નહીં થાય પણ મને એક બીજો વિચાર આવે છે આમાં જી હા કે ગીતામાં લખ્યું છે કે સંશય આત્મા વિનશ્યતિ વિનશ્યતિ સંશય કરનાર નાશ પામે છે હા જી પણ પશ્ચિમનો જો ઇતિહાસ જોઈએ આપણે હા જી તો પશ્ચિમમાં એક એવો યુગ આવ્યો હા કે જ્યારે માણસે પ્રશ્નો કર્યા એક પ્રશ્ન કર્યો કે આ પાંદડા લીલા શા માટે છે લાલ શા માટે નથી અથવા લોહી રક્ત લાલ શા માટે છે ને લીલું કેમ નથી અથવા આકાશ કે નીલું અથવા બ્લુ જ શા માટે છે બીજા રંગનું કેમ નથી પ્રશ્નો તદ્દન બાલ્ય સુલભ પ્રશ્નો હતા પણ આ પ્રશ્નોમાંથી જ્ઞાનનો પ્રાદુર્ભાવ થયો એ પ્રશ્નોમાંથી એ શંકામાંથી એ સંશયમાંથી એક જ્ઞાન પ્રગટ્યું જેને આપણે વિજ્ઞાન કહીએ છીએ આખું વિજ્ઞાનનું પ્રાગટ્ય પશ્ચિમમાં ખાસ કરીને એ શ્રદ્ધા પર આધારિત નથી પણ વિજ્ઞાન પર અથવા તો સંશય પર પ્રમાણિત છે એટલે આ એક દ્વૈત મારા મનમાં રહ્યા કરે છે આપ થોડું માર્ગદર્શન આપો શંકા બે પ્રકારની છે જી એક ફોરેનના લોકો જે શંકા રાખે છે પુનર્જન્મને જાણતા માનતા નથી એ લોકો શંકા રાખે છે એ જાણવા વધુ જાણવાના માટે શંકાઓ કરે છે હાજી વધુ જાણવા માટે જે જાણે છે તેથી વિશેષ જાણવા માટે બરાબર વિગતવાર જાણવા માટે માહિતી માટે અને આપણા લોકો શંકા કરે છે જે પુનર્જન્મને માને છે એ લોકો શંકા કરે છે પોતાની સેફ સાઈડ પૂરતી શંકાઓ કરે છે બરાબર છે એટલે સેફ સાઈડ ની શંકા વિનાશ લાવે આપણે ફરીથી જૂના પ્રશ્ન ઉપર જઈએ દાદાજી આપે શ્રદ્ધાની વાત સમજાવી હાજી અને એક બીજો આયામ છે અંધશ્રદ્ધાનો લોકો ઘણા સંત પુરુષ એમ કે છે કે મારી પર શ્રદ્ધા રાખો તો શ્રદ્ધા રાખી રહે નહીં શ્રદ્ધા તો પોતાની પાસે આવવી જ જોઈએ એટલે હું મારા ત્યાંથી આવે છે એમને કહી દઈશ મારી પર શ્રદ્ધા રાખજો નહીં તમને આવે તો જ આવજો રાખજો શ્રદ્ધા રાખશો જ નહીં મારા વાક્ય ઉપર જો તમારા આત્મા કબૂલ કરે તો જ માનજો નહીં તો મારો એક શબ્દ માનશો નહીં નહીં એટલે શ્રદ્ધા રાખવા જેવી નથી ચીજ અને જેનામાં જે એટલું પ્રભાવિત પ્રભાવ ના હોય તો શ્રદ્ધા આવી જ જાય શ્રદ્ધા એની મેળે જ આવે છે એટલે પ્રભાવ નથી ને લોકો એમ કહે છે કે મને શ્રદ્ધા મારી પર રાખો હવે એક આગળ વધીએ જરા અને એક શબ્દ છે સત્ય આપણે સત્યનો હંમેશા પુરસ્કાર કર્યો છે અને અસત્યનો તિરસ્કાર કર્યો છે અને આપણે હંમેશા કહીએ છીએ કે સત્યમેવ જયતે પણ સત્ય જરાક એક વિચિત્રતા લાવે છે કે દાખલા તરીકે હું કલાકાર હોઉં તો મારું કલાકાર તરીકેનું સત્ય અને વ્યક્તિ તરીકેનું સત્ય બંને એક જ સત્ય છે પણ હું જો વેપારી હોઉં તો મારું વેપારની દુનિયાનું સત્ય અને મારા જીવનનું સત્ય બે જુદા સત્યો હોઈ શકે તો આ જે દ્વિધાભાવ જે છે જે વિરોધીતા છે કે મારે જીવનમાં સત્યની વાત કરવી છે અને વેપારમાં અસત્યની વાત કરવી છે અને છતાંય સત્યને જ ઉપર મૂકવું છે સત્યનો પુરસ્કાર કરવો છે તો આ એક વિદ્વેષ થાય છે મનમાં એ વિસંગ્ય ગીતા થાય છે એક વ્યવહાર સત્ય જી જે જગત આખામાં રિલેટિવ સત્ય તરીકે કહેવાય છે સાપેક્ષ જી સાપેક્ષ જી અને એક રિયલ સત્ય સત કહેવાય છે એ સત્ય ને કે સત 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 એટલે અવિનાશી બરાબર કોઈ પણ વસ્તુ અવિનાશી હોય તેને સત કહેવાય અવિનાશી અસ્તિત્વને સત કહે છે બરાબર અને વિનાશી અસ્તિત્વને સત્ય કહે છે જી હવે સત્ય હરેક જગ્યાએ જરૂર છે અને સત્ય જો હોય તો વિજય થાય છે પણ સત્ય એના સત્યના રૂપમાં હોવું જોઈએ એની વ્યાખ્યામાં હોવું જોઈએ સત્ય પ્રિય
હિતકરી મિત મિત અને સત્ય આ ચાર ગુણાકાર એવી હોય તો સત્ય કહેવાય છે. સત્ય અમાને પ્રિયકારી ન હોય તો સત્ય ગણાતું નથી, અમાને હિતકારી ના હોય તો સત્ય ગણાતું નથી, અને મિત એટલે થોડા શબ્દમાં ન હોય તો સત્યકારી નથી ગણાતું. કારણ કે જો વધુ પડતું બોલે તો પેલો માણસ કંટાળે, બરાબર છે, એ સત્ય નથી ગણાતું. એના કરતા રેડિયો સારો, એ સત્ય કરતા રેડિયો સારો, આપણે જયારે સ્પીચ બંધ કરીએ તો કરી શકીએ, કરી શકાય. એટલે સત્ય આ રીતે હિતકારી હોવું જોઈએ, આવા ગુણાકાર સહિત હોવું જોઈએ. અને બીજું સત્ય જે વ્યવહારિક જે વેપારી વેપારમાં સત્ય છે એ કાળને આધીન છે. સત્યુગમાં છે તે આ જાતના પ્રકારનું સત્યુગ સત્ય નતું. સત્યુગમાં જે સત્ય હતું અને આજનું સત્ય એ કલયુગનું સત્ય છે. કલયુગનું સત્ય એટલે કપટ સાથેનું સત્ય, અને પેલું સત્ય કપટ રહિત સત્ય. એટલે કાળને આધીને સંજોગવશાત આ બધું વેપારમાં કરવું પડે છે, બરાબર છે. એટલે સત્ય સનાતન આપની દ્રષ્ટિએ નથી, નથી એ સનાતન વસ્તુ નથી. સનાતન સત્સનાતન છે, આ ફરે છે કાળના અધીન. હા હા હા, કાળના અધીન સત્ય ફરતું જાય છે. એક બીજો પ્રશ્ન થાય છે, જરા વિચિત્ર પ્રશ્ન છે, ક્ષમા કરજો. વાંધો નહીં, વાંધો નહીં. કે એક એવી માન્યતા છે કે આપની પાસે અથવા અન્ય ધર્મગુરુ અથવા અન્ય વિચારક કે જે પ્રતિષ્ઠિત જે ધર્મગુરુઓ છે અથવા માર્ગ પ્રદર્શકો છે, એમની પાસે જે વર્ગ આવે છે ભક્તોનો, એ સુખી ભક્તોનો વર્ગ આવે છે, અને સુખી માણસોના દુઃખો ઓછા કરવામાં આપ આપનું દર્શન આપો છો. જ્યારે જે દુઃખી વ્યક્તિઓ છે, જેમની ચિંતાઓ છે, જેમની શાશ્વત અને ભૌતિક ચિંતાઓ છે, લૌકિક ચિંતાઓ છે, વાસ્તવની ચિંતાઓ, સુખી સુખી લોકોની પાછળ જે ટાઈમ, ક્ષમા કરજો આ પ્રશ્ન માટે, સુખી લોકોની પાસે જે ટાઈમ બગાડવામાં આવે છે એ પોતાના સ્વાર્થને માટે બગાડ્યા છે. અને દુઃખી અને તે દુઃખીને ધ્યાન આપતા નથી, સ્વાર્થ પોતાનો સચવાતો નથી એટલે. પણ મને તો કોઈ પણ પ્રકારનો સ્વાર્થ છે જ નહીં. મને આ દુનિયા, મને અમેરિકા ગયો ત્યારે ત્યાં આગળ ખૂણખૂણેમાં ઉછી હતી, તે બધી સોનાની સાંકળીઓ ચડાવી જતા હતા, તો હું પાછી આપી દેતો દરેકને. શું બરાબર છે, મારે આ દુનિયામાં, વર્લ્ડમાં કોઈ સોનાની જરૂર નથી, આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી મારે ખપતી હોય, અને સ્ત્રીનો તો મને વિચાર પણ નથી આવતો. એટલે શું કહેવા માંગતો હતો, એટલે આ જીવનમાં જે આપણે સુખની વાત કરતા હતા કે સુખી માણસનો દુઃખ કે દુઃખી માણસનો દુઃખ, એવા કોઈ જુદા કોઈ અર્થો કાઢવાની જરૂર નથી. સુખી માણસો મારી પાસે આવે છે, એમના દુઃખ દુઃખી કરતા વધારે પડતા હોય, બરાબર છે, કારણ કે એમના માનસિક હોય છે બિચારાના, એટલે કરુણા રાખવા જેવા હોય છે, એટલે એમની પણ મારે રાખવું પડે છે અને એમનું પણ રાખવું. આપણે તો સમ દ્રષ્ટિથી જોવાના છે, મારે જોવાનું છે. મારે એક બાજુ મિલનો માલિક હોય અને ડ્રાઈવર બે સાથે બેસવામાં આવે છે, એટલે મને એના વગર એ નથી, પણ એમની પર કરુણા દ્રષ્ટિ છે. અત્યારે આ કાળના હિસાબે શ્રીમંતોનો ભયંકર દુઃખો છે. એક બીજો પ્રશ્ન થયો કે પ્રભુ પાસે જવા માટે અથવા જે અંતિમ સત્ય છે એના તરફ જવા માટે, અથવા બ્રહ્મ ગમે તે શબ્દ વાપરીએ, પણ જે પરમ સત્ય છે ત્યાં જવા માટે વ્યક્તિને એક ગુરુની જરૂર પડે છે, ખરેખર જરૂર છે ગુરુની? ગુરુની જરૂર તો જન્મ્યો ત્યાંથી, ગુરુ એ નિમિત્ત છે. એટલે સ્ટેશને જવું હોય ને આપણે જો કોઈને પૂછીએ નહીં તો આપણે બહુ વખત જતો રહે, પોતાની જાતે ખોદી કરી શકે નહીં, એટલે પૂછવા નહીં રસ્તામાં કે ભાઈ આ સ્ટેશન ક્યાં કઈ બાજુ આવ્યું, એ પણ ગુરુ કહેવાય છે. જેને જેને આપણે પૂછીએ એ બધા ગુરુ કહેવાય. સ્કૂલમાં બધા ગુરુ કહેવાય છે, કોલેજમાં બધા ગુરુ કહેવાય છે, પહેલા મા બાપ ગુરુ હોય છે, એટલે બધા ગુરુ તો બધું જરૂરિયાત છે. અને છેવટે અધ્યાત્મ માટે પણ ગુરુની જરૂર છે. અને આચાર્યનો અર્થ જ એવો છે ને કે જે આચાર દ્વારા શીખવે એ જ આચાર્ય કહેવાય છે ને આપણે ત્યાં. શું કહેવાય છે? આચાર્ય જે આચાર દ્વારા, પોતાના આચાર દ્વારા, પોતાની ક્રિયા દ્વારા જે શીખવે એને જ આપણે આચાર્ય કહીએ છીએ. એને આચાર્ય કહે છે, પણ આચાર રહ્યા નથી, આચાર્ય લોકોને છાપ પડતી, બરાબર છે, નથી. હવે એક જ પ્રશ્ન મને રહ્યો હતો કે જો ગુરુ ન હોય અને પુસ્તક હોય, પુસ્તક ગ્રંથ, તો ગ્રંથ ગુરુ ન બની શકે? હા, ગ્રંથ ગુરુ બની શકે, ગ્રંથ ગુરુ બની શકે, પણ જયારે જો એની મેરેજ સહેજા સહેજ કોઈ ઉત્તમ ગુરુ મળી આવે ચોખ્ખો બિનસ્વાર્થી,
અને જેને જોતા જ આપણું હૃદય આમ નમી જાય, બરાબર, આપણે જોતા નમી જાય તો તર થોડું નહીં એની પાસે જવું, જેને જોતા જ આપણું મન કરવાનું મન થાય તો જવું પુસ્તક, નહીં તો પુસ્તકમાં રહેવું. ને ઘણી વાર એવું થાય ને કે આપણને પુસ્તકને સમજવા માટે પણ માર્ગદર્શક જોઈએ. હા, તે જરૂર ભાઈ, જરૂર. પુસ્તક આપણી મેળે ન પણ સમજીએ, તે બધામાં જરૂર તો ખરી, એ તો જરૂર ખરી, ગુરુની જરૂર ખરી. નમન કરવા જેવો માણસ ખોળવો જોઈએ, બરાબર છે, નમન કરવા જેવો. એટલે આપણે તપાસ કરી કરો તો કોઈક દાડો તમારી જે ઈચ્છા છે તે પૂર્ણ થશે. એક પ્રશ્ન, અંતિમ પ્રશ્ન પૂછી લઉં. આ તો વિષય એટલો અઘાત છે કે આમાં તો કલાકો સુધી બેસી શકાય, બરાબર છે, પણ સમયની મર્યાદા હોય છે, આપણે સીમાબદ્ધ રહીને આગળ વધવું પડે છે. અને આપનો અમે જે આનંદ, જે જ્ઞાન પ્રાપ્તિ આપનાથી થઈ શકે, અમારા દ્વારા જે આપના પાસેથી મળી શકે, એ પણ આ સમયની મર્યાદામાં રહીને જ મેળવવાનું છે. એક પ્રશ્ન છેલ્લો છે કે સુખ, સુખ આપણા, અને સુખની આપણી વ્યાખ્યા ઇન્દ્રિય ગમ્ય સુખની છે. ઇન્દ્રિયો દ્વારા આપણે જે અનુભવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ, એ સુખની વ્યાખ્યા છે. આપ સુખને કઈ રીતે મૂલવો છો? સુખ બે પ્રકારનો. જી, એક ઇન્દ્રિયોથી જે પ્રાપ્ત થતું સુખ છે એ વિકલ્પી સુખ છે, બરાબર, વિકલ્પી સુખ છે, એટલે એ સાચું સુખ નથી. એમાં આરોપ કર્યો છે, જલેબીમાં આરોપ કરીએ તો સુખ લાગે, અને જલેબી ખરાબ છે એવો આરોપ કરીએ તો દુઃખ લાગે, દુઃખ લાગે. માટે જલેબીમાં સુખ નથી, આપણા આરોપ ઉપર આધાર છે. બે રૂમ જો આપણે આરોપ કરીએ એક બહુ સરસ છે તો સુખ આપે, અને મારા ફ્રેન્ડના ચાર રૂમ છે એના કરતા ખરાબ છે એમ કહ્યું દુઃખ દુઃખ આપે. એટલે આ બરાબર સમાંતર વસ્તુઓ ચાલે છે. એટલે આરોપ કરો તે પ્રમાણે બધું ચાલશે, આરોપિત વસ્તુ છે. આરોપ ભાવ કરો એ પ્રમાણે સુખ અંદરથી આવે છે, બરાબર છે. પણ જેવો આરોપ કરો, સમજો ને, બરાબર છે. હું ઘણી સારી ખાડી હોય ને તો ઘણી સારી છે, કોઈને ખાઈ લઉં છું. અચ્છા દાદાજી, આપના બહુ જ આભાર, અત્યંત આભાર, અંતઃકરણપૂર્વક આપ અહીં કષ્ટ લઈને આવ્યા અને અમને આ વાતો કરી. આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરતા પહેલા આ જે બીજો આયામ આપણે જોયો, પ્રથમ આપણે સેક્સનો આયામ જોયો, જાતીય વિજ્ઞાનનો, અને બીજો આધ્યાત્મિક જ્ઞાનનો. દાદાજી પાસેથી આપણે થોડી વસ્તુઓ પ્રાપ્ત કરી, સુખની વ્યાખ્યા, ગુરુની જરૂરિયાત, ગ્રંથનું મહાત્મ્ય, અથવા જે શરૂની વાતો, અને એ વાતો આપણે ઘણી લંબાણથી ઘણી વાર કરી શકીશું, પણ અત્યારે આ જે અલ્પ સમયમાં આપણે વાતો કરી, અને ખાસ કરીને એમને જે તકલીફો છે, દૈહિક ખાસ કરીને સાંભળવાની તકલીફ, એ છતાં એમણે જે સંતુલન રાખીને શાંતિથી ઉત્તરો આપ્યા, એ બદલ આપણે એમનો અત્યંત આભાર માનીએ છીએ, અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.